नमस्कार। लोक भारती ग्राम विद्यापीठ स्तणोसरा। आम फरवानुं थाय, जुदी जुदी शैक्षणिक संस्थाओनी मुलाकाते जवानुं थाय, कार्यक्रम अंतर्गत पण थाय अने निजानंदे पण थाय। आजे एवा निजानंदे आववानुं थयुं अने एवी एक संस्थानी मुलाकात लेवाई, कोई तीर्थमां आव्या होय ने एवो अनुभव थाय। अने तीर्थ पण केवुं जेमां कोई प्रकारनो भार यात्रिक न अनुभवे। विद्यापीठ होय, विद्यापीठ ने पोताना नियमो होय, एटले संस्थागत जे कंई एमना निर्णयो नियमो अनुसार बधुं चालतुं होय, एटले ए शिस्त तो स्वीकार्या ज होय। पण एक क्यांक कोई संस्थामां आपणने एम लागे कि एक जीवंतता खूटे छे। अहींया केवल वृक्षो छे, फूलो छे, पंखीओ बोले छे एवुं ज नथी, अहींया चेहरा पण बोले छे। અમે વિદ્યાર્થીઓની સામે બેઠા તો એમના ચહેરા પરની એ પ્રસન્નતા અમે જોઈ, એટલે ખબર પડે આપણને કે આ સ્થળ પર એ જે કામ માટે આવ્યા છે, જે શીખવા આવ્યા છે, એમાં એમને ખૂબ આનંદ અનુભવાય છે। કોઈ પણ શિક્ષણ સંસ્થા જો એવી જીવંતતાનો અનુભવ કરાવે તો એનાથી ઉત્તમ શું। અહીંયા બહુ સૂચક રીતે ફરતા ફરતા મેં જોયું કે ત્રણ એવી એવા ઘર બનાવ્યા છે, એના નામમાં એમણે સત્યમ શિવમ સુંદરમ એમ રાખ્યું છે। તો સત્ય સ્વાભાવિક છે કે વિદ્યાપીઠ હોય ત્યાં સત્ય તો હોય, શિવમ પણ હોય, કલ્યાણ માટે છે, પણ આપણે ત્યાં સુંદરમની થોડી ઉપેક્ષા થતી હોય છે। સુંદરને આપણે એમ માનતા હોઈએ છીએ કે એ બહુ આમ એમાં ઉત્સાહ લેવા, રસ લેવા જેવું નહીં, એમ એનાથી થોડા આઘા ચાલવાની પરંપરા છે। આ સંસ્થાએ સુંદરનો પણ એવો જ મહિમા કર્યો છે, એટલે અહીંયા શિક્ષણ પણ સુંદર, વાતાવરણ સુંદર, આવવાનું એવું ગમે। જે બીજી સિદ્ધિઓ છે એ તો તમે જાતે આવીને જુઓ એટલે તમને ખબર પડશે કે કેટલું બધું કામ થાય છે। આમ કૃષિનું ક્ષેત્ર છે પણ આનુષંગિક કેટલી પ્રવૃત્તિઓ કરે છે। અને હું તો એ જોયા કરું કે આ વિદ્યાર્થીઓ જ્યારે બહાર સમાજમાં જશે ત્યારે એમના વ્યક્તિત્વમાં જે ફેર પડવાનો છે, એક જે આત્મવિશ્વાસ સાથે બહાર આવશે, અને આપણે હવે જે ઇનોવેશન તરફ આપણી ગતિ છે દેશની, એ દિશામાં આ સંસ્થાનું કામ બહુ પાયાનું છે। અમે તો આમ જ કુલપતિ શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાનીને મળવા આવેલા, શુભકામના પાઠવવા આવેલા, પણ આવીને ખૂબ આનંદ થયો। ભદ્રાયુભાઈ અને એમના સૌ સાથીદારો સૌને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન। નમસ્કાર। લોકભારતી સંસ્થામાં પૂર્વે આવવાનું બનેલું, પણ આ સંસ્થાને એક સ્વાયત્ત યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો એ પછી પહેલીવાર કુલપતિ ભદ્રાયુ વચ્છરાજાનીના સાનિધ્યમાં મળવાનું બન્યું। બહુ રાજીપો અનુભવાયો આ સંસ્થા વિશે, અને આ સંસ્થાનું જ્યારે હવે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે એ દિશામાં કેટકેટલું અધિક હવે પછી થઈ શકવાનું છે એનો જ્યારે વિચાર કરીએ ત્યારે એમ લાગે કે આ સંસ્થાના સ્થાપકોએ, એમના અનુગામીઓએ અને વર્તમાન પેઢીએ પણ જે સંકલ્પો કર્યા છે એની પરિપૂર્તિ નજીકમાં છે। કૃષિ, ગોપાલન, વૈદિક શિક્ષણ તો ખરું છે, પણ સમાંતરે જીવન જીવવાની કેળવણી, શિક્ષણ તો ઔપચારિક છે પણ એક ઉત્તમ મનુષ્ય, એક ઉત્તમ નાગરિક, દેશનો વિકાસ સાધવા માટે તત્પર એવી નાગરિકતા, એનું જ્યાં ઘડતર થઈ શકે એવી એક મનોરમ ભૂમિ એ આ લોકભારતી સણોસરા હવે સવિશેષ દિશે છે। એના વિદ્યાર્થીઓ જે સ્વાયત્ત ભૂમિકાએ આ સંસ્થાનું જતન કરે છે, શિક્ષકો પણ, અને એ જ રીતે આ સંસ્થાનો પરિસર પણ પોતાની જે એક આગવી ઓળખ ધરાવે છે,
અહીંના વૃક્ષો, અહીંના માર્ગો, ઉપમાર્ગો, પંખીઓના ટહુકાઓ, કળા કરતા મોરથી માંડીને આપણને હૃદયંગમ લાગે એવા વહેતી હવાના સરસરાટથી હલતા ખીલતા પર્ણો અને પુષ્પો, એ સૌ આપણને પ્રકૃતિની વધુમાં વધુ નજીક લઈ જાય છે. આપણી રોજિંદા જીવનની જે ઔપચારિકતાઓ હોય એનાથી આપણને ખસેડીને નિસર્ગનો સાક્ષાત્કાર કરાવે છે અને એ અર્થમાં આપણને આપણી વધારે નજીક લાવે છે. અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યામૃતમશ્નુતે, એ મુદ્રા મંત્રને ચરિતાર્થ કરતું આ આખું એ સંકુલ એક અર્થમાં જીવન શિક્ષણની બારાક્ષરી છે. એમાં કોઈ એવો કક્કો નથી જે જડતાને વરેલો હોય, એવી કોઈ બારાક્ષરી નથી જે થંભી ગઈ હોય. અહીં વહેણ છે, સતત વહેતું, અને વહેતા પાણી હંમેશા નિર્મળ હોય છે. આ સંસ્થા પણ એના સ્વયં સ્વરૂપમાં એવી નિર્મળતાની ઝાંખી કરાવે છે, આપણને સભર કરે છે, ભર્યા ભર્યા બનાવી દે છે, અને એક રોજિંદી, એક વિધિસરની, એક કહેવાતી ફૂટપટ્ટીથી માપી શકાય એવી જિંદગીથી દૂરનો પરિચય આપે છે. અને એ પરિચય એવું લાગે કે જાણે આપણો જ પરિચય છે. આ સંસ્થા આ રીતે આપણને નિજમાં નિમગ્ન કરનારી છે એવા એક વિશેષ ભાવ સાથે હું આ યુનિવર્સિટીના નવા સ્વરૂપને, લોકભારતીને નવા રૂપે નિહાળવાના જે સ્વપ્ન છે એને સાકાર થતાં જોઉં છું. અને એમાં જે કોઈ સહભાગી છે એ સૌને અભિનંદું છું અને શુભેચ્છા પાઠવું છું.